વેલકમ ટુ ધ એસએસપી. હવે પ્રીવિયસ લેક્ચર માં આપણે જે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરેલા હતા એ હતા ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ. તો હવે જે આપણે કેરેક્ટરિસ્ટિક ડિસ્કસ કરવાના છે એ સોશિયલ કેરેક્ટરિસ્ટિક છે. તો એમાં શું ઇન્ક્લુડ શું થાય સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સ માં? તો કે આપણે જે પીપલ સાથે ગ્રુપ ઓફ સોસાયટી ગ્રુપ ઓફ પીપલ સાથે આપણે જે એની સાથે આપણે જે અટેચ થાય છે બરાબર છે, તો એમની સાથે તમે કેવો બિહેવ કરશો? તો કર્ટસી એન્ડ ગુડ મેનર, ટેક, કોઓપરેશન, પેશન્સ એન્ડ ટોલરન્સ, ગુડ હ્યુમર, એબિલિટી ટુ મીટ પબ્લિક એન્ડ ધ ઇફેક્ટિવ સ્પીચ. આ સાત કેરેક્ટરિસ્ટિક્સ છે જે આપણે પીપલ સાથે કનેક્શનમાં આવે તો એ મેન્ટેન થવા જોઈએ, બરાબર છે? તો નેક્સ્ટ, તો એનો ફર્સ્ટ પોઈન્ટ છે જે આપણે ડિટેલ ડિસ્કશન કરશું, કર્ટસી એન્ડ ધ ગુડ મેનર. તો કર્ટસી ઇન ધ ગુડ મેનર મીન્સ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કનેક્શનમાં આવીએ અથવા તો એમના સંપર્કમાં આવીએ બરાબર, કોન્ટેક્ટમાં આવીએ, તો આપણે એમની સાથે પ્રોપર ડિસિપ્લિનમાં બિહેવ કરવાનો, પ્રોપર ગુડ મેનર્સમાં બિહેવ કરવાનો. એન્ડ દે લિસન અટેન્ટિવલી ટુ ધ ઓપિનિયન્સ ઓફ અધર. તો બીજાના જે ઓપિનિયન્સ છે એ અટેન્ટિવલી સાંભળવાના, પ્રોપર વેથી સાંભળવા, બરાબર છે? એમને ઇગ્નોર નહીં કરવાના, એના ટાઈપ પર સજેશન છે તો એને એક્સેપ્ટ કરવાના. સ્પીક કન્સિડરેબલી એન્ડ ડિફર રિસ્પેક્ટફુલી. કર્ટસી ઇઝ ઇન્ડિસ્પેન્સિબલ ઇન ક્રિએટિંગ ગુડવિલ. તો ગુડવિલ ક્રિએટ કરવામાં એ વ્યક્તિએ એમાં એફર્ટ્સ લગાડવા પડે. એના માટે ગુડવિલ કઈ રીતે ક્રિએટ થાય? ગુડવિલ એટલે કે આપણા જે બિઝનેસ છે એની વેલ્યુ છે એને ગુડવિલ કહેવાય. તો એ ઇન્ક્રીઝ કઈ રીતે થાય? તો ઇન્ક્રીઝ એ રીતે થાય કે કોઈ પણ વ્યક્તિ છે એમની સાથે તમે સારો બિહેવ કરો, તમે તમારા કસ્ટમર બેઝને પ્રોપરલી મેન્ટેન કરો, તો આપણી ગુડવિલ છે એ ક્રિએટ થાય અથવા તો ગુડવિલ છે એ ઇન્ક્રીઝ. ટ્રુલી ફ્રેન્ડલીનેસ એન્ડ અનસેલ્ફિશનેસ સર્વિસ. તો આપણે એમની સાથે ફ્રેન્ડલી બિહેવ કરીએ, જેનાથી એને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણી સાથે શેર કરી શકે, આપણને કહી શકે. અને અનસેલ્ફિશ સર્વિસ કે ખાલી આપણો જ પ્રોફિટ હોય એવું નહીં કરવાનું, કસ્ટમરને પણ એમનો પ્રોફિટ થઈ શકે, એમને બેનિફિટ થઈ શકે એવી પણ સર્વિસ એમને પ્રોવાઈડ કરવાની. હવે જે નેક્સ્ટ છે, સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ ધ ટેક્ટ, બરાબર છે? તો એમાં શું ઇન્ક્લુડ થાય? ટેક્ટ ઇઝ ધ એબિલિટી ટુ ડીલ વિથ અધર્સ. અધર્સ સાથે કેવી રીતે આપણે ડીલ કરવાની છે, બરાબર છે? એની એબિલિટી હોવી જોઈએ. વિધાઉટ ગિવિંગ ઓફેન્સ એન્ડ વાઇટલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેલ્સમેન હુ મસ્ટ સી ઈચ સેલ્સ પ્રોબ્લેમ ફ્રોમ ધ બાયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર છે? તો બાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એ જોવાનું કે એમની સાથે તમે કઈ પ્રકારનો બિહેવ કરી શકશો, બરાબર છે? એમની એબિલિટી ટુ ડીલ શું છે, બરાબર છે? તો કોઈ પણ વ્યક્તિ છે આપણી આપણી પાસે કાંઈ પણ વસ્તુ છે, કાંઈ પણ થિંગ્સ જે આપણે સેલ કરી છીએ, બિઝનેસ કરી છીએ, પરચેસ કરવા માટે આવે, તો એમની સાથે તમે કેવી રીતે બિહેવ કરશો? એમને ઓફેન્સલી ક્રિએટ થાય એવી રીતે બિહેવ નથી કરવાનું. એમની સાથે તમે માનો કે કોઈ પણ વ્યક્તિ છે તમારી પાસે કાંઈ પ્રોડક્ટ લેવા આવે છે, બરાબર છે? તો તમે એમને પ્રોપરલી પ્રોપર વેમાં અને ગુડ મેનરથી અને એમની સાથે એમને કાંઈ પ્રોબ્લેમ્સ છે તો એમને તમે સાથ આપો છો, એમને પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરવા માટે એનું ડાયરેક્શન આપો છો, તો એ પ્રોપર વેમાં તમે જો એ વસ્તુ છે એ મેન્ટેન કરી શકો તો તમારા કસ્ટમર બેઝ છે ઇન્ક્રીઝ થઈ શકે છે, બરાબર? એનો વાઇટલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેલ્સ એન્ડ હુ મસ્ટ સી ઈચ સેલ્ફ પ્રોબ્લેમ ફ્રોમ ધ બાયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. કે બાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી શું પ્રોબ્લેમ થાય છે એમને અન્ડરસ્ટેન્ડ કરવાના, એને સોલ્વ કરવાની કોશિશ કરે છે, તો એ વાઇટલ કેરેક્ટરિસ્ટિક્સ, એ બિગ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે સેલ્સમેનમાં હોવો જોઈએ એઝ અ ગુડ સેલ્સમેન. ડિફરન્સ ઓફ ઓપિનિયન અરાઇઝ ઇન એવરી સેલ્સ ઇન્ટરવ્યૂ એન્ડ અનલેસ. કોઈ પણ સેલ્સ ઇન્ટરવ્યૂ કોઈ પણ સેલિંગ આપણે કરતા હોય, બરાબર છે, તો ઓપિનિયન ડિફરન્સ થવાના છે. એ ઓનલી ઇન સેલ્સમેન નહીં પણ કાંઈ પણ આપણા ઓર્ગેનાઇઝેશન છે, કાંઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં પણ તમે જોવો તો બધા જે મેમ્બર્સ હોય બધાના ઓપિનિયન છે એ સરખા ન હોય, તો સેલ્સમાં પણ સરખા ન જોઈએ. એન્ડ અનલેસ અ સેલ્સમેન એડજસ્ટ હિઝ થિંકિંગ ટુ ધેટ ઓફ હિઝ પ્રોસ્પેક્ટ. કે એમના જે કાંઈ પણ એમના જે પ્રોસ્પેક્ટ બાયર છે એમનો જે થિંકિંગ છે એમની સાથે સેલ્સમેન પોતાના થિંકિંગને એડજસ્ટ કરી શકે અથવા તો એમના થિંકિંગ સાથે એનું થિંકિંગ મેચ થાય એ પ્રકારનું એ ઓપિનિયન આપી શકે. એવા પ્રકારનો સેલ્સમેન હોવું જોઈએ, એવી કેરેક્ટરિસ્ટિક્સ એનામાં હોવી જોઈએ. ટેન્શન ડેવલપ્સ ફ્રિક્શન રિઝલ્ટ ઇન ધ સેલ્સ પ્રેઝન્ટેશન સ્ટોર્સ. કે પ્રેઝન્ટેશન આપણે જે સેલ્સ કરવાનું છે, જે પ્રોડક્ટ વેચવાની છે, એમનું પ્રેઝન્ટેશન પ્રોપર વેમાં થવું જોઈએ. ફ્રિક્શન રિઝલ્ટ, ખાતરીપૂર્વક રિઝલ્ટ આવવું જોઈએ, બરાબર છે? તો રિઝલ્ટ શું આવે? તો ઓનરશીપ ટ્રાન્સફર થાય, આપણા જે ગુડ્સ છે એ સેલ થઈ શકે, બરાબર છે? એ ટેક્ટ હોવું જોઈએ. થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ અ કોઓપરેશન. તો કોઓપરેશન એટલે શું? ફૂલ કોઓપરેશન અમંગ ઓલ એમ્પ્લોઈઝ એન્ડ ધ મેનેજમેન્ટ એન્ડ એમ્પ્લોઈઝ ઓફ ધી ફર્મ વિલ ઇન્ક્રીઝ ધ સેલ્સ. કે એમ્પ્લોય અને મેનેજમેન્ટ વચ્ચે અને મેનેજમેન્ટ
અને એમ્પ્લોઈઝ વચ્ચે જો સારા એવા કોઓપરેશન કોમ્યુનિકેશન હોય, સારા એવો ભાઈચારો છે, તો આપણા સેલ્સને આપણે ઇન્ક્રીઝ કરી શકશું. બરાબર છે. કોઓર્ડિનેશન હોવું જોઈએ બે ડિપાર્ટમેન્ટ વચ્ચે. નેક્સ્ટ, પેશન્સ એન્ડ ટોલરન્સ. તો પેશન્સ એન્ડ ટોલરન્સ એટલે શું? તો પેશન્સ એન્ડ ટોલરન્સ શુડ બી શોન બાય ધ સેલ્સમેન ઇન અ એમ્પલ મેઝર. તો એમ્પલ મેઝર એટલે શું? તો કે એમ્પલ મેઝર એટલે તમે પેશન્સ અને ટોલરન્સને તમે એવી રીતે શો કરી શકો કે કોઈ પણ વ્યક્તિ આપણે 25 વાર ક્વેશ્ચન પૂછે તો આપણે 25 વાર એમનો આન્સર છે એમને આપી શકવા જોઈએ. આપણે એમને એવું ફીલ નથી કરાવવાનું કે તમે બહુ આમ ઇરિટેટ કરો છો કે એવી રીતે. તમે એમ છે ને એમને પૂરતા પ્રમાણમાં તમારો પેશન્સ અને ટોલરન્સ છે મેન્ટેન થવો જોઈએ. એમ્પલ મેઝરનો મિનિંગ જ એ થાય કે પૂરતું પ્રમાણ. તો એ પેશન્સ અને ટોલરન્સ મેન્ટેન કરવાનું કામ એ છે કે તમને જેટલી વાર ક્વેશ્ચન પૂછવામાં આવે એટલી વાર તમે એ જ ગુડ લેવલના તમારું ટેમ્પરમેન્ટથી તમે એને આન્સર આપો. એ જ તમારું પેશન્સ લેવલ છે જે સેલ્સમેનમાં હોવું જોઈએ. સેલ્સમેન કેન નેવર ડિસ્પ્લે હિઝ ટેમ્પર વિધાઉટ લુઝિંગ સેલ્સ ઓપોર્ચ્યુનિટી. એમને એમનું ટેમ્પરમેન્ટ છે ક્યારેય લુઝિંગ નહીં કરવાનું. એમની સેલ્સ ઓપોર્ચ્યુનિટી એ લૂઝ નહીં કરવાની ડ્યુ ટુ ધ હાઈ ટેમ્પરમેન્ટ. તમે કોઈની સાથે ગુસ્સેથી વાત કરો તો એ કસ્ટમર છે આપણી પાસે કેવાયો છે, એટલે બીજી વાર આપણી પાસે કાંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવા માટે ન આવે તો એ એક સેલ્સ ઓપોર્ચ્યુનિટી લૂઝ થઈ ગણાય. એવું છે, એ થવું ન જોઈએ. બરાબર. ગુડ હ્યુમર. તો સેલ્સમેન શુડ મીટ પીપલ વિથ એઝ એન્ડ હેવ હ્યુમર, સિમ્પથી એન્ડ ગુડ રિલેશન. એમને એના કસ્ટમર સાથે જો સારો રિલેશન હશે તો એમનો કસ્ટમર બેઝ વધી શકશે. એમને વધારે ને વધારે કસ્ટમરને છે એ સારા એવા બિહેવિયરથી એમની સાથે એ વધારે રિલેશન ડેવલપ કરીને એમનું કસ્ટમર એમનું જે પ્રોડક્ટ છે એ સેલ કરી શકશે. બરાબર છે. તો ગુડ હ્યુમર છે એક સેલ્સમેનમાં હોવું જ જોઈએ. એમને કસ્ટમર સાથે સારા એવા રિલેશન છે એ ડેવલપ કરવા જોઈએ જેનાથી આપણે આપણી પ્રોડક્ટ છે ઇઝીલી સેલ કરી શકીએ. તો હવે જે આપણે નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનું છે, એબિલિટી ટુ મીટ ધ પબ્લિક. કે કોઈ પણ એવો સેલ્સમેન, કોઈ પણ સેલ્સમેન છે એમનામાં એવી એબિલિટી હોવી જોઈએ કે તે પબ્લિક સાથે મળી શકે, પબ્લિકને સમજાવી શકે, એવી એનામાં એબિલિટી હોવી જોઈએ. જો એવી એબિલિટી ન હોય, એ ટાઈપનો પર્સન ન હોય, તો એને નોન સેલિંગ વોકેશનમાં જવું જોઈએ. જેમ કે કોઈ પણ એવું વોકેશન છે કે તમારા કોઈ એવી શોપ છે કે જ્યાં તમને ડિલિવરી બોય તરીકે રાખેલા છે, તો ડિલિવરી બોયને કામ શું હોય? તો કે તમારે ત્યાંથી જે પણ કંઈ એમને માલ આપવામાં આવે એ ક્યાં અનલોડ કરવાનું છે, લોડિંગ અનલોડિંગનું કામ છે, એવું બધા નોન સેલિંગ વોકેશનમાં જઈ શકે. બરાબર છે. સેલિંગ વોકેશનમાં છે એ સક્સેસફુલ નહીં થઈ શકે. તો આપણે એમાં ડિટેલ ડિસ્કશન કરશું. બિફોર એન્ટરિંગ ધ પ્રોફેશન ઓફ સેલ્સમેન, વન શુડ ફર્સ્ટ અસર્ટેન વેધર હી હેઝ ધ એપ્ટિટ્યૂડ ટુ મીટ ધ પબ્લિક. એનો એપ્ટિટ્યૂડ છે પબ્લિકને મીટ કરવાનો. બરાબર. એમનું નેચર છે કે પબ્લિક સાથે એ અટેચ થઈ શકે. ઇફ હી બિલોંગ્સ ટુ ધ ટાઈપ ઓફ પર્સન વિચ ડઝ નોટ લાઈક ટુ મીટ ધ પીપલ, હી શુડ નોટ એન્ટર ધ સેલિંગ પ્રોફેશન. તો એને સેલિંગ પ્રોફેશનમાં આવવાનું જ નહીં. એઝ હી વિલ નોટ એન્જોય ધ વર્ક એન્ડ વુડ ધેરફોર નોટ બી સક્સેસફુલ ઇન ઇટ. કે એમને એવું કામ ગમતું નથી, બટ એમને કંઈ પ્રોબ્લેમ છે, સેલેરી પ્રોબ્લેમ છે, કે એના કારણે જો આવા પ્રોફેશનમાં આવી જાય તો એ સક્સેસફુલ ન થઈ શકે. કારણ કે એને પબ્લિક સાથે વાત કરવી નથી ગમતી, પબ્લિક સાથે મળવું નથી ગમતું, તો એ આ પ્રોફેશનમાં એમને વર્ક કરવાનું એન્જોયમેન્ટ જ નહીં મળે અને એ સક્સેસફુલ નહીં બની શકે. ઇફ હી ઇઝ એન્ગેજ્ડ ઇન અ સ્પેશિયાલિટી સેલિંગ. જો કોઈ પણ પર્સન છે કે જેને સેલિંગ સેલ્સ પર્સન તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યો છે તો એનામાં સ્પેશિયાલિટી છે સેલિંગ, તો એ એમાં સક્સેસફુલ થઈ શકશે. લાઈક શુડ રેટ હાયર એઝ એન એક્સ્ટ્રોવર્ટ ધેન એઝ અ રૂટીન ઓર સેલ્સમેન, રિટેલ સેલ્સમેન. બરાબર છે. કોઈ રિટેલ સેલ્સમેન છે, રૂટીન સેલ્સમેન છે, એવા બનવા માટે એમને કન્ટિન્યુઅસલી પીપલના કનેક્શનમાં એને અટેચ થવું પડતું હોય છે. બરાબર છે. તો એને સેલિંગ કરવા માટેની એમને સામપણાને કન્વિન્સ કરી શકે એવી એબિલિટી હોય તો જ એમને સેલિંગ પ્રોફેશનમાં આવવાનું. અધરવાઇઝ એ નોન સેલિંગ પ્રોફેશનમાં જઈ શકે છે. નોન સેલિંગ પ્રોફેશન છે, તમને સમજાયું કે એઝ અ ડિલિવરી બોય લોડિંગ અનલોડિંગનું કામ કરી શકે, જેમાં એમને પબ્લિક સાથે કંઈ પબ્લિકને કન્વિન્સ કરવાના ન હોય, જેટલું કામ એમને સોંપવામાં આવ્યું છે એટલું જ કામ એમને કમ્પ્લીટ કરવાનું હોય છે. નેક્સ્ટ, ઇફેક્ટિવ સ્પીચ. અ સેલ્સમેન્સ એબિલિટી ટુ સ્પીક કરેક્ટલી એન્ડ વિથ એઝ ઇમ્પ્રેસ ધ પબ્લિક, પ્રોસ્પેક્ટ એન્ડ કસ્ટમર્સ. બરાબર. તો એમને કરેક્ટલી એની એબિલિટી હોવી જોઈએ કે કરેક્ટલી બોલી શકે અને પબ્લિક છે પ્રોસ્પેક્ટ બાયર છે અને એક્ચ્યુઅલ બાયરમાં કન્વર્ટ કરી શકે, એમને ઇમ્પ્રેસ કરી શકે. ઇન કન્વર્ઝેશન વન પર્સન સ્પીક્સ ટુ અનધર પર્સન ઓન ટોપિક ઇન વિચ બોથ આર ઇન્ટરેસ્ટેડ. બરાબર. કે કસ્ટમર અને સેલ્સમેન બે ઇન્ટરેસ્ટેડ હોય એવા ટોપિક ઉપર જ વાત થવી જોઈએ. અને એવો ટોપિક કયો હોય? તો કે આપણી સેલ્સ પ્રોડક્ટ છે કે જેની સાથે એને વેચવાની છે એના ઉપર જ એમને ડિસ્કશન કરવાનું. બરાબર છે.
So in the process of selling, the merchandise is the common topic and the merchandise એટલે શું તો એમની સાથે આપણે જે પ્રોડક્ટની ડીલ કરવાની છે અથવા તો વેપારને રિલેટેડ કે બિઝનેસ રિલેટેડ કે વાત હોય તો એવા ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાનું. પર્સનલ ટોપિક ઉપર છે સેલિંગ અથવા તો આપણે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી છે એમની સાથે કે ડિસ્કસ ન કરવાનું હોય. ઇફ ધ સેલ્સમેન લર્ન્સ ઓલ ધ ડિટેલ્સ અબાઉટ ઇટ એન્ડ ધ ફોર્મ્સ ધ હેબિટ ઓફ કરેક્ટ સ્પીચ, ઇટ વિલ બી ઇઝીયર ટુ સેલ ધ ગુડ્સ. જો એને પ્રોડક્ટ વિશે બધી જ ડિટેલ ખબર હોય, એમના બધા ફીચર્સ કેરેક્ટરિસ્ટિક્સ ખબર હોય, તો એ ઇઝીલી છે એ ગુડ સેલ કરી શકશે. બરાબર છે? તો ઇફેક્ટિવ સ્પીચ છે એના દ્વારા પણ તમે તમારા કસ્ટમરને કન્વિન્સ કરી શકો છો. તો હવે જે ઈ ટોપિક હતો કેરેક્ટરિસ્ટિક્સનો, ઈ થઈ ગયો પૂરો. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે ડિસ્કસ કરવાનો છે એ કયો છે? તો કે ટાઈપ્સ ઓફ ધી સેલ્સ પર્સન ઓર ધી સેલ્સમેન. તો એમાં આવશે અકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન, અકોર્ડિંગ ટુ ધ ગુડ્સ સોલ્ડ, અકોર્ડિંગ ટુ ધ સર્વિસ પ્રોવાઈડેડ. તો ત્રણ જે એમને છે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. તો હવે એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ છે એ ડિસ્કસ કરશું. અકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. તો અકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો અકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશનમાં સેલ્સ પર્સન ઓર્ગેનાઇઝેશન પ્રમાણે સેલ્સ પર્સન કેવા હોવા જોઈએ? તો એમાં ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. મેન્યુફેક્ચરર્સ સેલ્સમેન, હોલસેલર્સ સેલ્સમેન એન્ડ રિટેલર્સ સેલ્સમેન. તો એ બધા સેલ્સમેન છે એ બધા કેવા હોય? તો કે ઓર્ગેનાઇઝેશન બેઝ ઈ ટાઈપના બધા સેલ્સમેન છે. બરાબર છે? તો હવે એમાં આપણે જે વન બાય વન છે એને ડિટેલ ડિસ્કશન કરશું. મેન્યુફેક્ચરર સેલ્સમેન. તો મેન્યુફેક્ચરર સેલ્સમેન એટલે શું? તો મેન્યુફેક્ચરર સેલ્સમેન મીન્સ સેલ્સમેન વર્કિંગ ફોર ધ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન્સ. તો જે મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન છે કે જે પ્રોડક્ટને બધું મેન્યુફેક્ચર કરે છે એવા મેન્યુફેક્ચરર એવી કન્સર્ન્સ છે એવા ઓર્ગેનાઇઝેશનમાં છે જે કોઈ પણ સેલ્સમેન અપોઇન્ટ કરવામાં આવે એને કહેવાય મેન્યુફેક્ચરર સેલ્સમેન. ધીસ સેલ્સમેન હેવ ટુ મીટ રિટેલર્સ, ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, ઇટ્સ ફોર ધેમ અબોવ મેન્શન પર્સન આર રિલાયન્સ કંપની છે તો એ મેન્યુફેક્ચર એન્ટિટી છે. બરાબર છે? તો એમના કસ્ટમર કેવા હોય? તો કે રિટેલમાં એ લોકો સેલ કરવા માટે લઈ જતા હોય, જેમ કે મોલ્સ છે એમને મોલ્સ એમના રિલાયન્સ મોલ ઉભા કરેલા છે તો એમાં રિટેલ કસ્ટમર પણ આવતા હોય જે એના કસ્ટમર ગણાય. ડીલર્સ છે એમને કોઈને વસ્તુ કોઈ વેચવા માટે આપેલી હોય તો ડીલર્સ છે. ડિસ્ટ્રીબ્યુટર્સ અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટરને ફ્રેન્ચાઇઝી આપેલી હોય. હોલસેલર કે હોલસેલમાં કોઈ કઈ વસ્તુ છે એ સેલ કરવા માટે લઈ જતા હોય તો એ બધા છે એમના કસ્ટમર છે તો એમની સાથે એમને ડીલ કરવાની હોય જે મેન્યુફેક્ચર સેલ્સમેન છે. તો કેવા કેવા મેન્યુફેક્ચર સેલ્સમેન હોય તો એ આપણે અલગ અલગ જોશું. આઠ છે એ મેન્યુફેક્ચર સેલ્સમેન હોય. પાયોનિયર, ડીલર, મર્ચન્ડાઇઝિંગ, સેલ્સ પ્રમોશન, ટેકનિકલ, ટ્રેડ, ઓર્ડર ગેધરિંગ અને ઓર્ડર ટેકિંગ. તો વન બાય વન આપણે હવે ડિટેલ ડિસ્કશન કરશું. પાયોનિયર સેલ્સમેન. તો પાયોનિયર સેલ્સમેન એટલે શું? તો ધ વર્ક ઓફ પાયોનિયર સેલ્સમેન ઇઝ ટુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. પાયોનિયર એટલે અગ્રણી. અગ્રણી એટલે શું? કે કાંઈ પણ જે ન્યૂ પ્રોડક્ટ છે એમને લોન્ચ કરવાની માર્કેટમાં, એ એનું વર્ક છે. કે કાંઈ પણ કંપનીએ ન્યૂ પ્રોડક્ટ બનાવી છે તો એને લોન્ચ કઈ રીતે કરશું, એમના આઈડિયાઝ. તો કે આપણે યુટ્યુબમાં વારંવાર જે કાંઈ પણ વિડીયોઝ છે એની વચ્ચે વચ્ચે આપણે એની એડ બતાવશું, આપણે બધા રોડ ઉપર મોટા મોટા બેનર્સ લગાડશું, અથવા તો પેમ્ફલેટ આપણે બધાની ઘરે ઘરે મોકલશું, અથવા તો તમે કોઈ પણ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવી છે તો તમે જોતા હોય તમારી ઘરે મેગેઝિન આવતા હોય તો માનો કે ડવનું શેમ્પૂ છે જેમાં એમને ન્યૂ ટાઈપનું અથવા તો ન્યૂ ફોર્મ્યુલાથી ડવનું શેમ્પૂ બનાવેલું છે તો એ લોકો એક છે એને મેગેઝિન સાથે એક સ્ટેપલ કરીને આપે એડવર્ટાઇઝમેન્ટ માટે, સેમ્પલ માટે. એ તમે એને યુઝ કરો અને પછી એવી રીતે તમે તમારી પ્રોડક્ટ છે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. હિઝ મેઇન જોબ ટુ ઇઝ ટુ કન્વિન્સ ધ મિડલમેન, યુઝ વેરાયટીઝ ઓર ઓફ ટેકનિક્સ એન્ડ પ્રોવાઈડ ધ વેરિયસ સ્કીમ્સ ફોર સેલિંગ ધ ન્યૂ પ્રોડક્ટ. તો તમે તમારા મિડલમેન છે એમને કેવી રીતે કન્વિન્સ કરી શકો? તો એમની પ્રોડક્ટની ક્વોલિટી સમજાવીને, એમની માનો કે લાર્જ ક્વોન્ટિટીમાં આપણી પાસેથી વસ્તુ પરચેસ કરે છે તો તમને એમને તમે એમને ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી શકો છો તો એ રીતે પણ તમે એમને કન્વિન્સ કરી શકો. ધેન વેરિયસ સ્કીમ્સ એટલે એમને ડિસ્કાઉન્ટ આપીને તમે કરી શકો છો. બરાબર છે? હી પઝેસિસ કમ્પ્લીટ નોલેજ અબાઉટ ધ પ્રોડક્ટ. જો એમની પાસે કમ્પ્લીટ નોલેજ પ્રોડક્ટનું હોય તો એ સામેવાળાને પ્રોપર વેમાં કન્વિન્સ કરી શકશે. એન્ડ આપણે જો કોઈને કન્વિન્સ કરવા હોય તો એને પ્લસ પોઈન્ટ વધારે કહેવાના હોય તો એન્ડ મોર ઓન ધી પ્લસ પોઈન્ટ ઓફ ધી પ્રોડક્ટ.
फॉर हिम इट इज वेरी इजी टू आंसर ऑल दी ऑब्जेक्शन रेज्ड बाय द मिडल मैन बराबर एना माटे बधा ज ऑब्जेक्शन जे आ रेज થતા હોય અથવા તો જે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે મિડલ મેન ને કારણ કે આપણો મેઈન મોસ્ટ ઓફ કસ્ટમર છે આપણો કયા હોય તો કે મિડલ મેન હોય મેન્યુફેક્ચરર સેલ્સમેન ના બરાબર છે તો એને આન્સર આપવામાં ઈઝી થઈ જાય જો આપણને કમ્પ્લીટ નોલેજ હોય ને પ્રોડક્ટનું તો બરાબર છે તો એ પાયનિયર સેલ્સમેન હતો હવે નેક્સ્ટ સેલ્સમેન વિશે આપણે ડિસ્કસ કરશું ડીલર સેલ્સમેન તો ડીલર સેલ્સમેન શું હોય તો ધ મેઈન વર્ક ઓફ ડીલર સેલ્સમેન ઇઝ ટુ વિઝિટ વેરિયસ હોલસેલર એન્ડ રિટેલર ટુ ગિવ ધ પ્રોડક્ટ સેમ્પલ્સ તો એ અલગ અલગ હોલસેલર અને રિટેલરના દુકાને જાય એમના શોપ ઉપર જાય એમને એમનું પોતાનું જે પ્રોડક્ટ છે ન્યૂ જે પ્રોડક્ટ ઇનોવેટ કરેલું છે એમને બધાને સેમ્પલ તરીકે આપે બરાબર છે અને પછી એમને કહે કે આ તમે તમારા કસ્ટમર છે એમને બતાવજો એમને વેચજો જો ચાલે તો મને ફોન કરજો તો એ છે આપણો વધારે માલ છે એ ત્યાં આપી જાય તો એ ત્યાં આવી રીતે સેલ કરી શકે એ મેઇન આવી રીતે જે ડીલર સેલ્સમેન છે એ આવી રીતે બધી વસ્તુ સેલ્સ કરતા હોય છે ન્યૂ જે પ્રોડક્ટ હોય ને માનો કે બાલાજી વેફર્સ છે તો એમને કાંઈ પણ ન્યૂ પ્રોડક્ટ છે કે જેમને સેલ કરવી છે ન્યૂ પ્રોડક્ટ એમને ઇનોવેટ કરેલી છે તો એ શું કરે એમના જે ડીલર્સ હોય ને એમને જેને જે ફ્રેન્ચાઇઝ આપેલું એમના ડીલર્સ હોય ને એમને એ ન્યૂ પ્રોડક્ટ આપી દે પછી એ જે ડીલર છે ને જ્યાં જ્યાં પણ કાંઈ પણ જે એનો માલ છે આપવા જતા હોય ત્યાં એ લોકોને કહે કે આ નવી પ્રોડક્ટ આવેલી છે તો આ નવી પ્રોડક્ટ તમે રાખો પછી જો એ સેલ થાય તો મને કહેજો તો નેક્સ્ટ ટાઈમ છે એ જે પ્રોડક્ટ સેલ થયો એમનો એમની જે ક્વોન્ટિટી છે એ વધારે આપણને આપે બરાબર તો એ રીતે પણ તમે તમારું સેલ છે એ વધારી શકો છો હી એક્સપ્લેન ધ એન્ટાયર સ્કીમ ટુ હોલસેલર એન્ડ રિટેલર્સ હોલસેલર અને રિટેલને આપણી કાંઈ પણ જો સ્કીમ હોય તો એન્ટાયર સ્કીમ એમને સમજાવવી પડે તો જ એ કન્વિન્સ થાય ધ સ્કીમ ઇઝ રિગાર્ડિંગ ક્રેડિટ ટર્મ્સ પ્રી પ્રોડક્ટ ઓર ગિફ્ટ ઓર ધ પરચેસ ઓફ મેઇન પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ સ્કીમ્સ કે કાંઈ પણ વસ્તુ એમાં જો બેગ છે બેગ બરાબર આપણે બેગ લેતા હોય તો એ બેગ છે હવે એ કંઈ ખરાબી નીકળી બરાબર તો એ રિપ્લેસમેન્ટ કરવા માટેની સ્કીમ શું છે અથવા તો આપણે ફ્રી પ્રોડક્ટ પ્રોવાઈડ કરેલી છે તો ક્રેડિટ ટર્મ શું છે તો આપણે આપણા ડેટર્સને જો 31 દિવસની માનો કે 31 ડેઝની આપણે ક્રેડિટ ટર્મ્સ છે એની જગ્યાએ તમે 61 ડેઝ કરી દો તો પણ તમે એ રીતે પણ તમારા કસ્ટમરને ટ્રેક કરી શકો તો આ બધી સ્કીમ્સમાં ઇન્ક્લુડ થશે તો આ બધી સ્કીમ્સ છે એ હોલસેલર અને રિટેલરને સમજાવવી પડે હી સપ્લાયઝ પેમ્ફલેટ બ્રોશર્સ એન્ડ આસિસ્ટ હોલસેલર્સ એન્ડ રિટેલર્સ ઇન વેરિયસ વેઇઝ ફોર વિન્ડો ડિસ્પ્લે કે વિન્ડો ડિસ્પ્લે કરવા માટે પણ તમારી પાસે વેરિયસ મેથડ્સ છે વેઇઝ છે કે પેમ્ફલેટ આપી શકો તમે બ્રોશર પછી તમારા ન્યૂઝપેપરમાં આપી શકો હોલસેલર રિટેલર્સને તમે કન્વિન્સ કરી શકો હવે તો ડીલર સેલ્સમેન છે એમનું કામ છે મર્ચન્ડાઇઝિંગ સેલ્સમેન ધીસ સેલ્સમેન ઇઝ રિક્રુટેડ બાય ધીસ મેન્યુફેક્ચરર્સ ટુ ડિસ્પેચ ધ પ્રોડ્યુસર્સ ગુડ એન્ડ ધીસ સેલ્સમેન મીટ વેરિયસ ડીલર્સ એન્ડ એક્સપ્લેન વેરિયસ પોલિસીસ રિગાર્ડિંગ હિઝ પ્રોડક્ટ એન્ડ હી કન્વિન્સિસ ધ ડીલર્સ ફોર પરચેઝિંગ હિઝ પ્રોડક્ટ એ મર્ચન્ડાઇઝિંગ સેલ્સમેનનું કામ શું છે તો કે એ પહેલાં તો એ છે મેન્યુફેક્ચરર છે એ રિક્રુટ કરે કારણ કે મેન્યુફેક્ચરર સેલ્સમેન છે તો મેન્યુફેક્ચરર જ રિક્રુટ કરશે અને એમનું મેઇન વર્ક એ છે કે એમનું ડિસ્પેચ કરવાનું પ્રોડ્યુસરનું જે ગુડ્સ છે એ રેડી થઈ જાય એટલે ડિસ્પેચ કરવાનું કામ છે એ મર્ચન્ડાઇઝિંગ સેલ્સમેનનું છે જે અલગ અલગ ડીલર્સ રિટેલર્સને મળે અને એમની જે કંઈ પણ પોલિસીસ છે એ બધી એમને સમજાવે અને એમને કન્વિન્સ કરે કે આ પ્રોડક્ટ તમે પરચેસ કરો બરાબર તો હી કન્વિન્સિંગ ધ ડીલર્સ ફોર પરચેસિંગ ધ પ્રોડક્ટ બરાબર તો એ મેઇન કામ જ એ છે કે આપણે કંઈ પ્રોડક્ટ જે ઇનોવેટ કરેલી હોય તો કાંઈ ન્યૂ વેઇઝ ટુ સેલ હોય તો એનાથી તમે તમારા કસ્ટમરને ટ્રેક કરી શકો એમને કન્વિન્સ કરી શકો ફોર મોટિવ ઓફ પરચેસ ધ પ્રોડક્ટ નેક્સ્ટ સેલ્સ પ્રમોશન સેલ્સમેન તો સેલ્સ પ્રમોશન સેલ્સમેન છે એમનું મેઇન વર્ક શું છે તો ધ મેઇન જોબ ઓફ સેલ્સ પ્રમોશન સેલ્સમેન ઇઝ ટુ પ્રમોટ ધ સેલ્સ આપણું સેલ્સ વધે એના માટે એને પોલિસીસ બનાવવી પડે સ્ટ્રેટેજીસ બનાવવાની એ આપણે આ પ્રોડક્ટમાં કાંઈ ચેન્જીસ લાવવાના તો એ બધું કરવાનું કામ છે એ સેલ્સ પ્રમોશન સેલ્સમેનનું છે બરાબર છે જેને એને હેન્ડલ કરવાનું હોય છે ફોર એક્ઝામ્પલ સેલ્સમેન રિક્રુટેડ બાય ફાર્માસ્યુટિકલ કંપનીઝ પબ્લિશર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ તો આ બધા છે એ સેલ્સ પ્રમોશન કહેવાય કે ફાર્માસ્યુટિકલ કંપની એટલે શું કોઈ મેડિકલ રિલેટેડ કંપની છે તો કાંઈ પણ ન્યૂ જે કાંઈ પણ મેડિસિન છે એ ઇનોવેટ થઈ છે બરાબર છે આપણે એમને ફાઇન્ડ આઉટ કરેલી છે તો એમને એમના જે મેડિકલ સ્ટોરમાં વેચવાનું કામ એમને કરવાનું મેડિકલ સ્ટોરમાં પહેલાં એઝ અ સેમ્પલ આપે સેમ્પલ પહેલાં આપે પછી જો એનાથી જો એમના જે કાંઈ પણ પેશન્ટ છે એમને જો રિકવર થતી હોય બરાબર છે એમનો ડિઝીઝ છે એ એમાં કાંઈ પણ ચેન્જીસ આવતો હોય ફેર આવતો હોય તો એ લોકો છે એ વધારે
ઈ મેડિસિન છે પરચેસ કરશે તો આ રીતે સેલ્સ ને પ્રમોટ કરી શકે. ટેકનિકલ સેલ્સમેન જનરલી હી ઇઝ અપોઇન્ટેડ બાય કંપનીઝ એન્ડ બાય ઓથોરાઇઝ્ડ ડીલર્સ. તો કે મેન્યુફેક્ચર કંપની એન્ડ ડીલર્સ દ્વારા બધા જે મેન્યુફેક્ચર સેલ્સમેન છે અપોઇન્ટ થશે. એનું જોબ શું છે? તો કે હિઝ જોબ ઇઝ રિગાર્ડિંગ પ્રોડક્ટ ઇન્સ્ટોલેશન, ટેકનિકલ વર્ક એન્ડ રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ પરફોર્મન્સ. બરાબર છે. તો માનો કે આપણે કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રોનિક જે સ્ટોર છે એમાંથી, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાંથી આપણે કોઈ પણ ટીવી પરચેસ કરેલું છે, હવે ટીવી પરચેસ કરી પછી ઇન્સ્ટોલેશન કરવા માટે ટેકનિકલ એમનો મેન આવે, તો એ પણ એક સેલ્સમેન જ છે કે જે તમારી ઘરે આવે અને જે ટીવી છે એને ઇન્સ્ટોલ કરી જાય અને સેટ કરી જાય. એવું ટેકનિકલ વર્ક જે કરતા હોય, ટેકનિકલ પરફોર્મન્સ કરતા હોય, એને પણ એક પ્રકારના સેલ્સમેન કહેવાય. હવે છે ટ્રેડ સેલ્સમેન. તો ટ્રેડ સેલ્સમેનમાં શું આવે? ટ્રેડ સેલ્સમેન ઇઝ અપોઇન્ટેડ ઇન અ સ્ટોર્સ. સ્ટોર્સ એટલે કેવા? તો કે રિટેલ સ્ટોર્સ હોય ને, આપણે બધા જોતા હોય કે આપણે ગ્રોસરી સ્ટોર્સ છે, એમાં બધામાં જે સેલ્સમેન આપણી સાથે ડીલ કરતા હોય ને, બધા ટ્રેડ સ્ટોર્સ છે. હી ઇઝ હેલ્પ ઇન અ સેલિંગ ધ પ્રોડક્ટ ટુ કસ્ટમર ધેટ અપ્રોચિસ ધ સ્ટોર. જે કાંઈ પણ કસ્ટમર છે એ સ્ટોર ઉપર જાય અને જે કાંઈ પણ પ્રોડક્ટ છે એ માંગે આપણી પાસેથી, એ એમને સેલ કરવાની ને એ પરચેસ કરશે. બસ એનું કામ છે ટ્રેડ સ્ટોર, ટ્રેડ સેલ્સમેનનું હોય છે. જે આપણી નોર્મલ જે આપણે આજુબાજુમાં જેટલી કરિયાણાની દુકાન આપણે કહી શકીએ, એ સ્ટોર્સમાં જે કાંઈ પણ સેલ્સમેન હોય એને ટ્રેડ સેલ્સમેન કહેવાય. નેક્સ્ટ, ઓર્ડર ગેધરિંગ સેલ્સમેન. ધ મેઇન જોબ ઓફ ઓર્ડર ગેધરિંગ સેલ્સમેન ઇઝ ટુ કલેક્ટ ધ ઓર્ડર એન્ડ હી મેક્સ એન એફર્ટ ટુ કલેક્ટ મેક્સિમમ ઓર્ડર્સ એન્ડ હી હેઝ ટુ વિઝિટ ધ ડીલર્સ. અલગ અલગ ડીલર્સ પાસે જવાનું, ઓર્ડર કલેક્ટ કરવાનું. બરાબર છે. અને ઓર્ડર કલેક્ટ કરવાના અને એનો મેઇન પ્રોસ્પેક્ટિવ શું હોય? તો કે અલગ અલગ વેઇઝ ગોતવાના કે આપણા કસ્ટમર છે એ વધી શકે, અથવા તો ન્યૂ કસ્ટમરને અટ્રેક્ટ તમે કઈ રીતે કરી શકો, એ બધા ગોતવાનું કામ કોનું છે? તો ભાઈ ઓર્ડર ગેધરિંગ સેલ્સમેન. ઓર્ડર ટેકિંગ સેલ્સમેન. હી વિઝિટ ડીલર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર ફોર ધ ટેકિંગ ઓર્ડર્સ. હી ઓલ્સો કોન્ટેક્ટ્સ ન્યૂ ડીલર્સ ફોર ટેકિંગ મેક્સિમમ ઓર્ડર્સ. બરાબર છે. એમને ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર પાસે જવાનું ને ઓર્ડર કલેક્ટ કરવાના. હી ઓલ્સો કોન્ટેક્ટ ન્યૂ ડીલર્સ ફોર ટેકિંગ મેક્સિમમ ઓર્ડર્સ. તો હવે આપણને ક્વેશ્ચન આવે કે ઓર્ડર ગેધરિંગ સેલ્સમેન, ઓર્ડર ટેકિંગ સેલ્સમેન બે વચ્ચે શું ડિફરન્સ? તો બે વચ્ચે ડિફરન્સ એ છે કે ઓર્ડર ગેધરિંગ સેલ્સમેન છે જેને ન્યૂ કસ્ટમર છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે, જ્યારે ઓર્ડર ટેકિંગ સેલ્સમેન એવું કાંઈ નથી. એમને શું કરવાનું? તો ખાલી જેટલા જેટલા કસ્ટમર પાસે જાય એમને જે ઓર્ડર છે એ લખી લેવાનું. બટ ગેધરિંગ સેલ્સમેન વાળાને શું છે કે એમને જે કાંઈ પણ ડીલર્સ પાસે જાય તો એમની પાસેથી ઓર્ડર લેવાના, પ્લસ એમને એ કામ કરવાનું કે કાંઈ પણ જે ડીલર્સ છે એમને કહેવાનું કે તમે તમારા રિલેટિવ છે એમને આ પ્રોડક્ટ પરચેસ કરવા માટે કન્વિન્સ કરો, અથવા તો તમે તમારા રિલેટિવને અમારી શોપ ઉપર મોકલો. બરાબર છે. એ રીતે કસ્ટમર કેવી રીતે ન્યૂ કસ્ટમર આપણને મળી શકે એ બધું જે ડેવલપ કરવાનું કામ છે કોનું છે? તો ઓર્ડર ગેધરિંગ. એ બે આ બે વચ્ચે ડિફરન્સ છે, બાકી બે સેમ જ છે. જે નેક્સ્ટ છે એ છે હોલસેલર્સ સેલ્સમેન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.